नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करूँ छू अमारी चैनल में। मित्रों, आजनी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करिए। वहुना पियरना प्रसंग में तेनी सासरी वाळा तेने जवा देता न हता। पछी नणंदे कर्युं एवुं के बधाना होश उड़ी गया। दीकरी चाल टेरेस पर जईए, काले तो तारा लग्न छे, आजे आपणे माँ दीकरी आखी रात वातो करीशुं। चाल तारा माथा में मालिश करी दऊं, तने मारा खोड़ा में सूड़ाऊ। कहता कहता आशाबेनी आँखों में आँसू वरसी पड़िया। विशाखा तेमना आँसू लूछता कहे छे, आवी रीते रड़ीश नहीं माँ, हूँ क्या विदेश में जाऊँ छू। सासरेथी अहीं आवता बे कलाक लागे छे, हूँ ज्यारे इच्छू त्यारे आवीश। माता पासेथी घणी शिखामण लईने पछी विशाखा विदाय लए छे। नाना भाई बहेनोनो प्रेम पोताना हृदयमां लईने, पिताना आशीर्वाद लईने, काका काकी दादा दादी नाना नानी मामा मामी फई फुआ मासा मासीनी घणी बधी यादो साथे ते विदाय ले छे। जल्दी आવજે दीकरी, આવતી રહેજે दीकरी, कहता हाथ हलावता बधाना चेहरा झाँखा थई गया हता। विशाखाना आँसु अटकी रह्या न हता। तेनी साथे बैठेला तेना पति आकाशे तेने शांत पाड़ता कीधुं, એમ વિચારી લે કે સાસરે નહીં પરંતુ ભણવા માટે બહાર જઈ રહી છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછી આવી જાજે। લગ્નના એક વર્ષ પછી વિશાખાના દાદા સ્વર્ગે સિધાવ્યા। તે સમયે તે આકાશના મામાની દીકરીના લગ્નમાં ગઈ હતી। આકાશ વિશાખાને કહે છે, વિશુ આવી રીતે લગ્ન છોડીને કેમ જઈશ? દાદાને એક દિવસે જવાનું જ હતું, પછી ક્યારેક ઘરે ચાલી જાજે। વિશાખા ચૂપ રહી, કારણ કે માએ શીખવીને મોકલી હતી, હવે જ તારું જ ઘર છે, એ લોકો કહે તેમ કરવાનું। 6 મહિના પહેલા આનંદભાઈ પોતાના કાકાના પુત્રના લગ્નમાં પણ હાજરી આપી શકી ન હતી, કારણ કે તેની સાસુ બીમાર હતા। હવે વિશાખા એક દીકરીની માં બની ગઈ હતી, પરંતુ જ્યારે તેનો 5મો મહિનો ચાલતો હતો ત્યારે તેના કાકાની દીકરીના લગ્ન હતા। તે સમયે સાસુએ કહ્યું હતું કે આવી હાલતમાં તું ક્યાં જઈશ? તેણીએ મનમાં વિચાર્યું કે આવી હાલતમાં સવારથી સાંજે સુધી ઘરના બધા કામ તો હું જ કરું છું ને, તો પછી આ વખતે જવાનું તેનું ઘણું મન હતું। તેથી તેણે આકાશને કહ્યું કે મમ્મી સાથે વાત કરીને તેને લગ્નમાં લઈ જાય। આકાશ પર કાકીનો ફોન પણ આવ્યો હતો, તો તેણે કહ્યું હતું કે તમે લોકો આગ્રહ કરશો ને તો હું તેને લાવીશ, પરંતુ જો કંઈ ખોટું થશે ને તો જવાબદારી તમારી રહેશે। ત્યારે વિશાખાની માએ ના પાડીને કહ્યું, દીકરી રહેવા દે, કાંઈ થઈ ગયું ને તો તારા સાસરિયાઓ બહુ જ નારાજ થશે। જો કે વિશાખાને તેના સાસરિયાના ઘરમાં કોઈ મુશ્કેલી ન હતી, કોઈ વસ્તુની અછત ન હતી, તેમ છતાં તેને લાગ્યું કે જાણે તેને જવાબદારીઓનો તાજ પહેરાવી દેવામાં આવ્યો છે। તેના ઘરમાં આવા પહેલાં પણ ઘણા લોકો બીમાર પડ્યા જ હશે, તો બધા કેવી રીતે મેનેજ કરતા હશે? તેના આવા પહેલાં પણ ઘરે લગ્ન થયા હશે, તો આજે તેને કોઈ સંભારણમાં ન જાય, તેના પિયરના પ્રસંગમાં જાય તો શું ખોટું થઈ જવાનું છે? દિવસો વીતતા ગયા, ક્યારેક 4 દિવસ તો ક્યારેક 8 દિવસ માટે, ક્યારેક 4 દિવસ તો ક્યારેક 8 દિવસ માટે પોતાના પિયરમાં જતી અને કચવાતા મનથી પાછી ફરતી વિશાખાની નણંદના લગ્નો ગોઠવાઈ ગયા હતા। તેમના સંબંધો બહેનો કે મિત્રો જેવા જ છે। પોતાની નણંદ સુરભીને કારણે તેણીને સાસરિયાના ઘરમાં ક્યારેક એકલતાનો અનુભવ થયો ન હતો। સુરભીના લગ્નને કારણે વિશાખા જેટલી ખુશ હતી એટલી ઉદાસ પણ હતી। તેના વિના સાસરે રહેવાની કલ્પના જ તેની આંખમાં આંસુ લાવી દેતી હતી। વિશાખાએ લગ્નની તમામ જવાબદારી ખૂબ જ સારી સંભાળી લીધી હતી। તેને બીજું બાળક થવાનું હતું, તેનો 4થો મહિનો ચાલતો હતો, તેમ છતાંય તે ઘરની બહારના તમામ કામો કરી રહી હતી। વિશાખા જેવી વહુ મળવા માટે બધા સગા વહાલા વિશાખાના સાસુને નસીબદાર ગણાવી રહ્યા હતા। લગ્નનો દિવસ પણ આવી ગયો। આજે વિશાખા આંસુ રોકી ન શકી। બંને નણંદ ભાભી એકબીજાને પકડીને રડી રહી હતી ત્યારે વિશાખાના સાસુ તેને સમજાવીને કહે છે, રડ નહીં દીકરા, પરદેશ થોડી જઈ રહી છે, જ્યારે તને ઈચ્છા થાય ત્યારે આવી જજે। ત્યારે સુરભી કહે છે, ના મમ્મી, જ્યારે પણ તેની ઈચ્છા થશે ને ત્યારે તે આવી શકશે જ નહીં। સાસુ પૂછે છે કે તું આવું કેમ બોલે છે, તે પોતાની મા પાસે કેમ નહીં આવે? ત્યારે સુરભી કહે છે, હું કેવી રીતે આવી શકું મા? જ્યારે મને આવવાનું મન થશે ત્યારે મારા સાસરિયાના ઘરે કોઈ બીમાર પડે, ક્યારેક કોઈના લગ્ન આવે, અથવા ક્યારેક મારા પતિ મને કહે કે તું ફક્ત તારા જોખમે જ જા અને તને કાંઈ થાય ને તો મને ના કહેતી, ત્યારે હું કેમ આવી શકીશ?
આ સાંભળીને બધા જ અવાચક થઈ ગયા. એ લોકો વિશાખા તરફ જ જોવા લાગ્યા. ત્યારે સુરભી ફરી કહેવા લાગી, ના માં, ભાભે મને ક્યારેય કશું કહ્યું જ નથી, પરંતુ મેં મારી સગી આંખે જોયું છે. જ્યારે તમે દાદાનું અવસાન થયું હતું તે વખતે તમે લોકો લગ્નની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મેં તેમની સોજી ગયેલી આંખોમાં દુઃખ જોયું છે. મમ્મી તમારા તાવને લીધે એ પોતાના ભાઈના લગ્નમાં હાજર નહોતી રહી શક્યા, ત્યારે મને તેમની બેચેની અનુભવાઈ હતી. મેં એમનો રૂંધાતો શ્વાસ અનુભવ્યો છે જ્યારે ભાઈએ તેમને તેમના કાકાની દીકરીના લગ્નમાં જવા માટે ના પાડી દીધી. અને તે જ ભાઈ હતો જેમણે તેમની વિદાય વખતે કહ્યું હતું, એવું વિચારી લે કે તું બહાર ભણવા જઈ રહી છે, જ્યારે મન થાય ત્યારે આવી જજે. તમને ખબર નથી ભાઈ, પરંતુ તમે ભાભીનો વિશ્વાસ તોડી નાખ્યો છે. કાલે મારા સાસરિયાઓ પણ મને મારા નાના ભાઈના લગ્નમાં નહીં આવવા દે. તો આ વિશે તમે ક્યારેય વિચાર્યું છે? પપ્પા, તમારી નાની ઢીંગલી તો તમારી જિંદગી છે, તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાલે તમને કંઈક થઈ જાય, તમારી ઢીંગલીના સાસરિયાઓએ એને આવવા ન દે. ક્યારેક ભાભીની જગ્યાએ પોતાની જાતને મૂકીને જુઓ. જે ઘરમાં એક છોકરી તેમના જીવનના 20-25 વર્ષ પસાર કરે છે, જે સંબંધના પ્રેમની સુગંધથી તેનું જીવન ભરાયેલું હોય છે, તે સંબંધને અનુભવતા તેને રોકવામાં આવે છે. ભાભી, મને માફ કરી દેજો, હું તમારા માટે કાંઈ ન કરી શકી. જે સંબંધમાં અમે તમને બાંધીને અમારા ઘરે લાવ્યા છે ને, એ જે સંબંધ તમારી બેડી બની ગયા. અને આટલું કહીને સુરભી વિશાખાને ભેટી પડી. આજે દરેકની આંખો ભીની હતી, દરેકનું માથું પોતપોતાની ભૂલોના ભાર નીચે નમી ગયું હતું. મિત્રો, આ કોઈ એક ઘરની વાત નથી. આપણા સમાજમાં લગ્ન થતાં જ છોકરીઓની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. તેનો પરિવાર, તેનું પોતાનું ઘર તેના માટે પારકું બની જાય છે. ત્યાં જવા માટે તેણીએ બીજાની પરવાનગી લેવી પડે છે. મિત્રો, વાત પસંદ આવી તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.